सुत श्री घन श्याम रटो निरंतर आठो जाम हो भक्ति धर्म सुत श्री घन श्याम रटो निरंतर आठो
Bye.
વિભાગ જુદા જુદા કાર્યક્રમો કરવાનો આરંભ કર્યો છે. એમાં સૌપ્રથમ આપણે શનિવારના દિવસે હનુમાનજી મહારાજનો દિવસ, એ પણ મંગલ દિવસ, એમાં ભગવાન ત્રણ પુરુષોત્તમ નારાયણ જે મંત્ર ઘોષ શડાક્ષર જે સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વમુખે બોલેલા એવા મહામંત્ર ની આપણે અગિયાર કલાક, અગિયારમો પાટો છે, અગિયાર કલાક ની ધોન, એ પણ એવું સરસ કાર્ય દીપી ઉઠ્યું અને એવું સરસ મંગલમય વાતાવરણ થઈ ગયું કે હજી એની શ્વાસ આપણા મનમાંથી ગઈ નથી. આપણે હજી ઘૂમે છે કે ભાઈ આ અગિયાર કલાક ની ધૂન હજી ચાલે છે. એટલે એક મંગલ ભગવાનના નામથી પ્રારંભ થયો અને આજે કેટલો સરસ દિવસ, સોમવાર શ્રાવણ મહિનાનો પ્રારંભ, મહાદેવજીનો મંગળ દિવસ સોમવાર, અને સોમવાર આજે ભગવાન સહજાનંદ સ્વામીની જે પરાવાણી, ભગવાને કીધું આ શિક્ષાપત્રી છે, મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ જાણી અને એને તમે માનજો પૂજો, એની આજ્ઞા જે છે એમાં ભગવાનની વાણી આપણા બધાયના જીવન સર્વેજી વિતાવો. મહારાજે ચોખ્ખું લખ્યું કે સર્વ જીવને હિત કરનારી આ શિક્ષાપત્રી ભગવાનના વાણી રૂપ, એ મંગલ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી રૂપ મંગલને આજે આપે. પૂજ્ય રામસ્વામી કે જેનો સંપ્રદાયની અંદર એક સારા મૂર્ધન્ય વક્તા તરીકે નામ પંકાય છે, એવા આપણા ભાગ્ય એવા મંગલ કે વાર વાર આપણો લાભ એ આપને આપે છે અને આપને મળે છે, એટલે એ પણ આપણું કાર્ય મંગળ. આ વખતે વક્તાનું નક્કી નથી, અચાનક રામસ્વામીનો ભગવાન કેવી દયા કરે છે કે તમારા સંકલ્પ આમ મનમાં કરો તો ભગવાન પૂર્ણ કરે છે, એટલે આ બધું કાર્ય જયારે મંગળ થતું હોય એમાં આજે આપણે ભગવાન સ્વામિનારાયણ પ્રભુની આજ્ઞા મુજબ જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રી અમૃત એનું રસપાન કરવાનું છે. એટલે કે શિક્ષાપત્રી રૂપે અમૃત છે એનું રસપાન પૂજ્ય રામસ્વામી શુભ વાંગમય વાણીથી આપણે કરીશું. તો બહુ સમય નહીં લેતા ભગવાન શ્રી હરિને ચરણમાં પ્રાર્થના કરી કે આ જે શિક્ષાપત્રી ભાષ્યની કથા છે એમાંથી અમારા જીવનમાં ઉપયોગી જે આવતું હોય અને જે તમારી આજ્ઞા અમે સીધી પાડી એવો અમને બળ અને શક્તિ આપજો. અને આપણે બધાએ એવો સંકલ્પ કરવાનો છે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની જેટલી જેટલી આજ્ઞા પડે એ આપણા જીવનનું મંગળ છે. બાકી તો આ જીવન આમનામ પાણીના વેણની જેમ વેદુક થઈ છું અને ક્યાં જઈને અટકશે કઈ નક્કી નથી અને ક્યારે એ પાણીની વેણ ચુકાઈ જાય એ પણ ખ્યાલ નથી. માટે ભગવાનને રાજી કરવાનો એક જ ઉપાય છે કે ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનની આજ્ઞાનું પાલન કરી અને આપણું જીવન ભગવાનમય, પ્રભુમય અને ભક્તિમય બનાવી તો જ આપણું પણ મંગળ થશે. માટે આજના મંગળ દિવસે આપણે વક્તાશ્રીને વિનંતી કરીએ કે તમારા સુસુંદર રસ શૈલીમાં અમને ભગવાનની જે વાણીરૂપ શિક્ષાપત્રી છે, ભગવાનની આજ્ઞા છે, એમાં અમને કદાચ અમે ક્યાંય ચૂકતા હોય તો એ અમને આપની વાણી દ્વારા તમે જણાવી અને અમને અમૃતનું રસપાન કરાવો. તો પૂજ્ય વક્તાશ્રીના ચરણમાં આ પ્રાર્થના સાથે આપણે માઇકનો હવાલો વક્તાશ્રીને આપી. તો પૂજ્ય રામસ્વામી હવે આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથાનું રસપાન કરાવશે. સહજાન સ્વામી
શ્રી સ્વામિનારાયણ મંદિર શિકાગોના 11મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આયોજિત આ શિક્ષાપત્રી ભાષ્યની કથાનો જ્યારે આપણે શુભારંભ કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન શ્રી હરિએ બતાવેલી અને પ્રવર્તાવેલી આ સંપ્રદાયની રીતિ જેમાં મહારાજે વારંવાર આપણને સૌને એવી આજ્ઞા કરી છે કે તમે સતશાસ્ત્રોનું વાંચન કરજો, શ્રવણ કરજો, મનન કરજો, નિધિધ્યાસ કરજો. શાસ્ત્રોની વાતો સાંભળી, શાસ્ત્રોને વાંચી અને એમાંથી કંઈક ઉત્તમ વસ્તુ તમારા જીવનમાં ઉતારશો
તો એના વડે કરી અને જીવન આપણું ઉત્તમ અને પ્રભુ પ્રિય બનશે. કથા વાર્તાને ભરેલો અને કથા વાર્તાથી ઉદય અને પોષણ પામેલો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. ભગવાનના ભક્તો હંમેશ ભગવાનની કથામાં રુચિ રાખતા હોય છે અને આ સત્સંગ સમાજની ભગવત કથાની એ રુચિનું આ પરિણામ છે કે આપણે સાત સાત દિવસ સુધી આ દિવ્ય અને અલૌકિક એવી કથાનો આજ આરંભ કરવા જઈ રહ્યા છીએ. ભક્તજનો, સંપ્રદાયમાં કથાઓ શાસ્ત્રોની અનેક કથાઓ છે. સત્સંગી જીવનની કથા હોય, સત્સંગી ભૂષણની કથા હોય, ભક્ત ચિંતામણીની કથા હોય, વચનામૃતની કથા વાર્તાઓ દરરોજ મંદિરમાં થતી હોય છે, કે પછી ભાગવત કે રામાયણ આદિ જે ગ્રંથો એની પણ કથાઓ થાય છે. પણ એ બધી કથાઓ કરતા આ કથા કંઈક જુદી અને કંઈક અનોખી છે. પરમાત્માના ચરિત્રોની જે કથાઓ છે, પછી ભાગવત રામાયણ જીવન કે ભૂષણ હોય, એ પરમાત્માના ચરિત્રની કથાઓ એ રસવાળી કથા હોય છે. કહેતા એમાં કંઈક સ્ટોરી હોય છે, કંઈક વાર્તા હોય છે, કંઈક કથા હોય છે, અને એ કથાના અંતે એમાંથી આપણે કંઈક બોધ લેવાનો હોય છે. પ્રહલાદજીની કથા સાંભળી તો આખી કથા હોય, એના પિતા રાક્ષસ હતા, ઉતપ કર્યું, આમ થયું, તેમ થયું, એક આખી પ્રથમથી છેલ્લે સુધીની એક સ્ટોરી લાઈન હોય. અને કથાના અંતે પછી શાસ્ત્રમાં આપણને શીખવા મળે કે ગમે તેવા દુઃખ આવે તો પણ પ્રભુમાંથી આપણો વિશ્વાસ ડગવો ન જોઈએ. જે કથાનો આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ એ કથા એ શ્રીમદ શિક્ષાપત્રી ભાષ્યની કથા છે. કથાનો આરંભ કરીએ એ પહેલા થોડો ટૂંકો પરિચય આ શાસ્ત્રનો આપણે મેળવીએ. આ જગતમાં હિન્દુ ધર્મમાં અનેક ગ્રંથો છે. એ દરેક ગ્રંથો, સ્વયં વેદો પણ પરમાત્માએ અથવા તો પરમાત્માના કૃપાપાત્ર એવા સંતો ઋષિ મુનિઓએ લખેલા, કહેલા કે પ્રમાણિત કરેલા છે. પણ ભક્તજનો, આપણે એવા ભાગ્યશાળી છીએ કે પરમાત્માએ સ્વ હસ્તે લખી અને જો કોઈ ગ્રંથ પોતાના આશ્રિતોને આપ્યો હોય તેવો એક અને એક માત્ર ગ્રંથ એ શિક્ષાપત્રી એ આપણને પ્રાપ્ત થઈ છે, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, આ બધા જ ગ્રંથો હિન્દુ ધર્મના આદરણીય, પૂજનીય અને માન્ય ગ્રંથો છે. ભગવાને પણ આ બધા જ ગ્રંથોને સંપ્રદાયના માન્ય ગ્રંથો ગણ્યા છે. પણ છતાં સ્વયં ભગવાને જાતે કલમ ઉપાડી અને કોઈ ગ્રંથ લખી નાખ્યો હોય એવો અજોડ અને એકમાત્ર ગ્રંથ એવો ગ્રંથ આ શિક્ષાપત્રી છે, જેના લેખક આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન શ્રીહરિ એ જાતે આ શિક્ષાપત્રી લખી અને આપણને આપી છે.
પરમાત્માએ નામ પણ બહુ સુંદર આપ્યું છે, શિક્ષા પત્રી. શિક્ષા અને પત્રી આ બે જુદા શબ્દ છે. શિક્ષાના બે અર્થ થાય છે. પહેલો અર્થ થાય છે કંઈક શિખામણ આપવી, કેતા ટુ ટીચ, ટુ લર્ન, એક શીખવાડવું, ભણાવવું. અને શિક્ષાનો બીજો પણ એક ગુજરાતીમાં અર્થ છે ટુ પનિશ. શ્રીજી મહારાજે આ શિક્ષા પત્રી લખી છે. શિક્ષા કહેતા કંઈક ઉપદેશ આપવો, કંઈક શીખવવું, અને પત્રી કહેતા લેટર. આ શિક્ષા પત્રી છે એ ભગવાને પોતાના સર્વે આશ્રિતો પ્રત્યે એક પત્ર લખ્યો છે કે અમારા જે જે આશ્રિતો છે એ સર્વે આશ્રિતો, આ અમારી જે આજ્ઞા, આ અમે જે તમને શીખવાડેલી જીવન જીવવાની આચરણની વ્યવહારની પદ્ધતિ, ઉપાસનાની જે પદ્ધતિ, એ પ્રમાણે અમારા સર્વે આશ્રિત ભાઈ ભાઈ ત્યાગી ગોહી આચાર્ય સર્વે તમે તમારું જીવન આ પ્રમાણે જીવજો, અને જો એ પ્રમાણે નહીં જીવો તો પણ શ્રીજી મહારાજ આમાં જ એ શબ્દ કહ્યો છે. શિક્ષાપત્રી એ બહુ જ સીધા સાદા અર્થોમાં કહીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના એક અનુયાયી માટે જેણે ભગવાન સ્વામિનારાયણને પોતાના ઈષ્ટ દેવ માન્યા છે એવા ભક્ત માટે પોતાનું જીવન કેવી રીતે જીવવું એની માર્ગદર્શિકા, પથદર્શિકા એ આ શિક્ષાપત્રી છે. અને શ્રીજી મહારાજે આ ગ્રંથ બહુ કમાલ લખ્યો છે. બહુ નાનો ગ્રંથ છે, 212 અનુષ્ટુપ શ્લોકો છે. અને 212 શ્લોકમાં શ્રીજી મહારાજે ખાલી પોતાના આશ્રિત નહીં પણ જીવ પ્રાણી માત્રનું શ્રેય થઈ જાય એવી બાબતો આમાં બતાવી છે. એવી અજોડ અને અલૌકિક આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે વડતાલમાં બેસી 1782 મહાસુદ પાંચમ કથા વસંત પંચમીના દિવસે લખી છે. શ્રીજી મહારાજે જે મૂળ શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રી સંપૂર્ણપણે સંસ્કૃતમાં હતી. 212 સંસ્કૃત શ્લોકો જ શ્રીજી મહારાજે લખ્યા છે. પણ સંસ્કૃત ભણી શકે, સમજી શકે એટલા બધા વિદ્વાનો ન હોય એટલે ત્યાર પછી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ એ જ શ્રીજી મહારાજે શ્લોકો લખ્યા હતા એનું ગુજરાતીમાં પાઠાંતર કરી કે જે શિક્ષાપત્રી આપણે પૂજામાં દરરોજ વાંચીએ છીએ, જે ગુજરાતી આપણે શ્લોકની નીચે વાંચીએ છીએ, પઠન કરીએ છીએ, એનું ગુજરાતીમાં ટીકા ભાષ્ય એટલાનું એવું સદગુરુ નિત્યાનંદ સ્વામી કર્યું છે. પણ ત્યારબાદ સદગુરુ શતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે સ્વામી આ જેને શિક્ષાપત્રી લખી છે એની ઉપર તમે ટીકા કહેતા ભાષ્ય લખો. જેટલા જેટલા ગ્રંથો છે ગ્રંથો ઉપર જે જે જેવું જેવું સમજ્યા હોય એ પ્રમાણે એ ગ્રંથના અર્થનો જે વિસ્તાર કરે એ ગ્રંથના અર્થના વિસ્તારને ટીકા અથવા તો ભાષ્ય કહેવામાં આવે છે. મૂળ ગ્રંથ એનો એ હોય પણ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચનારે જે લખ્યું હોય એના અનેક અર્થો છે. સંસ્કૃત ભાષા એ અદ્ભુત ભાષા છે કે એકમાંથી અનેક પ્રકારના અર્થો એમાંથી ઉદ્ભવિત થાય છે. તો એમાંથી સાચો અર્થ કયો એ અર્થને પ્રમાણિત કરવા જુદા જુદા વિદ્વાનોએ, જુદા જુદા આચાર્યોએ પોતપોતાનો મત એમાં જે રચ્યો એને ટીકા અથવા તો ભાષ્ય કહેવામાં આવે. સદગુરુ શતાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજની લિખિત આ શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા અને અન્વય દીપિકા આવી બે ટીકાઓ કહેતા ભાષ્ય રચ્યું છે. જે કથાઓ આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એ સદગુરુ શતાનંદ સ્વામીની રચેલી અર્થદીપિકા નામની જે ટીકા એને આપણે સમજવાનો અને કંઈક એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન આપણે કરવાનો છે.
ટીકા સહિત શાસ્ત્રને સાંભળવાનો ફાયદો શું? શિક્ષાપત્રી કે દરરોજ વાંચીએ છીએ તો પછી શિક્ષાપત્રી ભાષ્ય વાંચવાનો કે શિક્ષાપત્રી ભાષ્ય કથા સાંભળવાનો ગાવાનો અર્થ શું? એટલા માટે કે સંસ્કૃત ભાષામાં ક્યારેય ન સમજાવાથી અર્થના અનર્થો અનેક વખત સર્જાયા છે. એક જ્યોતિષ પાસે એક ગ્રહસ્થ ગયો અને જ્યોતિષને એને પૂછ્યું કે પંડિતજી, મારા પત્ની ગર્ભવતી છે, આપ જ્યોતિષ છો, આપ મને જોશ જોઈને કહો કે મારે ત્યાં દીકરો આવશે કે દીકરી. જ્યોતિષ પાસે જ્યોતિષ વિદ્યા કેટલી હતી તે જાણે, પણ જ્યોતિષે કાગળમાં લખી આપ્યું. કાગળમાં એવું લખી આપ્યું, પુત્રો ન પુત્રી, એવું લખી આપ્યું કે પુત્રો એટલે દીકરો, પછી વચમાં અક્ષર લખ્યું ન અને પછી લખ્યું પુત્રી. પેલા ગ્રહસ્થે પૂછ્યું, પણ પંડિતજી આમાં મને સમજવું શું, દીકરો આવશે કે દીકરી? તો કે મેં જે લખ્યું છે સત્ય લખ્યું છે, તારે જયારે દીકરો કે દીકરી જન્મે પછી મને પૂછવા. પેલો ગ્રહસ્થ કાગળ લઈને ગયો, ક્યારે ગયો તો દીકરો જન્મ. પંડિતજીને ખબર આપી, પંડિતજી બા, પંડિતજી કે જોઈ મારી વાત સાચી પડી ને, મેં લખ્યું હતું ને પુત્રો ન પુત્રી, દીકરો થશે દીકરી થશે, જો દીકરી થઈ હોત તો પુત્રો ન પુત્રી. સદગુરુ શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના વચન ઉપર ટીકા લખી છે. મહારાજના વચન ઉપર શ્રીજી મહારાજ કોઈ વાત કહે અને એની પછી આપણે વિશ્લેષણ કરીએ તો મહારાજનું કદાચ આપણે અપમાન કર્યું ગણે કે મહારાજ આમને આમ કહેવા માંગે છે, એવું નથી. પણ સદગુરુ શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે જે જે વાતો કહી છે એ વાતોને હિન્દુ ધર્મના બીજા અનેક જે ગ્રંથો એના પ્રમાણો આપ્યા છે. શ્રીજી મહારાજે જે વાત કહી છે એ વાત મહારાજે એકલાય નથી કહી, હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં વેદોથી માંડી પુરાણો ઇતિહાસો શ્રુતિ સ્મૃતિ બ્રાહ્મણ ગ્રંથો અનેક ગ્રંથોમાં આ પ્રકારની આની સંમતિ છે એવો આધાર સદગુરુ શતાનંદ સ્વામીએ રજૂ કર્યો છે. બીજું, શતાનંદ સ્વામી આ ભાષ્યમાં એક અદભુત કામ એ કર્યું છે કે કોઈક કોઈક એમાંથી છટકબારી શોધે. હજી આજના સમયમાં પણ ઘણા માણસો એવા છે કે શિક્ષા પ્રતિમાં આપણે છટકબારી શોધી લઈએ છીએ, કારણ કે શ્રીજી મહારાજે તો બહુ ટૂંકમાં લખ્યું છે. એટલે જેમ વકીલ હોય કાયદામાંથી છટકબારી શોધે, એમ ઘણા માણસો પરમાત્માના વચનમાંથી પણ એવી કંઈક છટકબારી શોધતા હોય છે. તો ભાષ્ય દ્વારા સ્વામી એ અર્થને વિસ્તાર કર્યો છે. અહિંસા શબ્દ શ્રીજી મહારાજે લખ્યો, પણ અહિંસાનો વિસ્તાર શતાનંદ સ્વામી કર્યો છે કે આટલા પ્રકારની આટલું આટલું કરીએ પણ અહિંસા છે. ધર્મ શબ્દ શ્રીજી મહારાજે લખ્યો, તો શતાનંદ સ્વામી બધા જ પ્રકારના ધર્મનો વિસ્તારમાં કર્યો છે કે જેથી કરી અને કોઈને ગેરસમજ ન થાય અથવા તો કાલ ઉઠીને કોઈ પોતાના મનના ધારેલા અર્થ આ શિક્ષાપત્રીના ન કરે. એટલા જ માટે ગઢપુરમાં રહી અને શતાનંદ સ્વામી આ ભાષ્ય રચેલું, શ્રીજી મહારાજે પ્રત્યક્ષ આ ભાષ્યને વાંચ્યું. મહારાજ શતાનંદ સ્વામી ઉપર આ ભાષ્ય વાંચીને અતિ રાજી થયેલો. મહારાજે એવા શબ્દો કહેલા કે સ્વામી, તમે આ ગ્રંથમાં અમારા અંતરના ભાવ લેલા છે, કેતા અમે જેવા ભાવ સાથે આ શબ્દ લખ્યા હતા એ જ ભાવને તમામાં તાદ્રશ્ય કરે છે. કેટલા રાજી થયા? તો કે મહારાજે પોતાના ગળામાં પહેરેલી પુષ્પની માળા શતાનંદ સ્વામીને પહેરાવી. છતાં પણ મહારાજનો રાજી ઓછો ન થયો, પોતાના બંને હાથ શ્રીજી મહારાજે રાજી થઈને શતાનંદ સ્વામીના મસ્તક ઉપર મૂક્યા. આવા પ્રતાપી મહારાજ આજે શતાનંદ સ્વામીના આ ગ્રંથ લેખનથી રાજી થયેલા, એવું અદભુત આ શિક્ષાપત્રી ભાષ્ય, એનો આપણે 7 દિવસ સુધી યથાશક્તિ યથામતિ યથાબુદ્ધિ કંઈક સમજવાનો પ્રયત્ન કરવો છે. ફરીવાર આરંભ કરતા પહેલા ભક્તજનો એક વાત આપણે બધાએ બહુ ધ્યાનમાં રાખવી પડશે, આ કથા છે ને જ્ઞાન વાર્તા છે.
સ્ટોરી નથી. એક રાજા હતો, એને રાણી હતી, એને રાજકુમાર હતો, એને દુઃખ પડે અને આવું થયું. તેને કોઈ પણ પ્રકારની વાર્તા આમાં નથી. જે છે માત્ર ને માત્ર બોધ છે, જે છે માત્ર ને માત્ર જ્ઞાન છે, જે છે તે માત્ર ને માત્ર શ્રીજી મહારાજે પોતાના આશીર્વાદ કહેતા આપણને સર્વેને સમજાવવાનો કરેલો પ્રયત્ન છે. એટલે આ કથા મોટા ભાગે હું કહું તો થોડીક બોરિંગ વધારે થશે. આમાં આપણને એટલો આનંદ નહીં આવે, એટલો વીરરસ નહીં આવે, એટલો હાસ્યરસ નહીં આવે. અને એટલા માટે થોડાક જાગૃત રહી અને આ કથા સાંભળો. પ્રયત્ન આપણે કરીશું કે હું પણ એવું પ્રયત્ન કરીશ કે તમને થોડોક રસ જાગે, પણ કથાનો હાર્દ ઉપદેશ ન છે એટલામાં બીજું કંઈ વિશેષ તત્વો મેળવી ન શકાય. પણ એટલું ખરું કે ભગવાનના ભક્તએ આ શિક્ષાપત્રી ભાષ્યની કથા એક વખત તો જરૂર સાંભળવી જોઈએ. 7 દિવસનો સમય આપણી પાસે નાનો છે, પણ છતાંય શક્ય હોય તો એક વખત વાંચવાનો પ્રયત્ન જરૂર કરજો. જાણી રાખજો, હું કાયમ કહું છું કે જાણવું જોઈએ, પાળવું ન પાળવું એમાં તો આ દેશમાં સૌ સ્વતંત્ર છે. આપણા દેશમાં એક તો વિશેષ સ્વતંત્રતા છે, આપણે કેવી રીતે આપણું જીવન જીવવું એ આપણે સ્વતંત્ર છીએ. પણ શ્રીજી મહારાજની શું આજ્ઞા છે એ જાણવું જરૂરી છે. જે જે શબ્દો શકાનંદ સ્વામી લખ્યા છે આપણે સૌ સાથે મળી મેં સમજવાનો પ્રયત્ન કરીશું. બીજી શિક્ષાપત્રી ભાષ્યની કથા એ થોડી કડવી અને અઘરી કથા છે. આજ તો બહુ વાંધો નહીં આવે 1 થી 10 શ્લોકોમાં, પણ કાલથી આચરણની વાત આવશે. થોડી કડવી લાગશે, થોડી અઘરી લાગશે. અમુક વાત તો એવી છે ઊંઘ તમે કોઈ નહીં પાડતા, પણ છતાંય જયારે એ શાસ્ત્રને સમજવા બેઠા છીએ ત્યારે એની ચર્ચા આપણે જરૂર કરીશું. આ દેશકાળ પ્રમાણે આપણને કદાચ અમુક વાતો સૌ સહજ બની ગઈ હોય, છતાં શ્રીજી મહારાજની જે આજ્ઞાઓ છે એને આપણે સૌ જાણવાનો અને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું. આપણે કદાચ ન પાળી શકતા હોઈએ, આપણે બધા એ સાથે મળી ઘણી વાત આપણે બધા એમાં છૂટછાટ સ્વીકારી લીધી હોય. મહારાજની અમુક આજ્ઞા એવી છે મેં તમે બધા એ છૂટછાટ સ્વીકારી લીધી છે કે સમય પ્રમાણે આવું તો ચાલે, પણ છતાંય એ જે બાબતો આ કથા લઈને બેઠા છીએ ત્યારે આપણે જરૂર ચર્ચા કરવી અને વિચારવી રહી. અઘરી કથા છે પણ છતાંય સમજવા જેવી છે, સાંભળવા જેવી એવી અદભુત કથા. સદગુરુ શતાનંદ સ્વામી રચિત આ ભાષ્ય એનો આપણે આરંભ કરીએ. શતાનંદ સ્વામી એમનું ટૂંકમાં જીવન ચરિત્ર. સદગુરુ શતાનંદ સ્વામી એમનો જન્મ કુરુક્ષેત્રમાં પવિત્ર બ્રાહ્મણ કુળમાં થયેલો. પોતે પૂર્વાશ્રમથી વિદ્વાન હતા, જ્ઞાની હતા. ભાગવત શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા પંચમ સ્કંદમાં એમને એવું સમજાયું કે ભારત વર્ષમાં નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં અખંડ તપ કરે છે. એટલે પ્રત્યક્ષ ભગવાન પ્રગટ ભગવાનના દર્શન ઈચ્છાથી એમનું નામ પૂર્વાશ્રમમાં પણ શતાનંદ હતું, તેઓ બદ્રિકાશ્રમમાં ગયા. 6 મહિના સુધી અખંડ સાધના કરી ભગવાન નરનારાયણ દેવે એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. શતાનંદ સ્વામી માગ્યું છે, પ્રભુ મારે તમારા સાનિધ્યમાં રહી અને તમારા ગુણગાન ગાવા છે. નરનારાયણ દેવે શતાનંદ સ્વામીને એવું કહે, શતાનંદ તો તમે યોગ્ય સમયે આવ્યા છો, ત્યારે ભારત વર્ષ પૃથ્વીલોકમાં પાછા જાઓ. ગુર્જર પ્રાંતમાં સ્વયં સર્વાવકારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. સ્વામિનારાયણ નામે સત્સંગમાં વિચરે છે, તમે એમની પાસે જજો, એ તમારા મનના સંકલ્પોને પૂર્ણ કરશે. પણ હું એમને ઓળખીશ કેવી રીતે? ત્યારે કે તમારે ઓળખવાની જરૂર નથી, એ તમને ઓળખીને એમની પાસે બોલાવી લેશે. શતાનંદ સ્વામી ત્યાંથી જતલપુરના દિવસો દરમાં નીકળ્યા. સંતોની સાથે મહારાજ રમણ યજ્ઞ કરતા હતા, ક્યાં પહોંચ્યા? રમણમાં મહારાજે શતાનંદ સ્વામીને પોતાની પાસે રાખ્યા અને સ્વામી આજીવન પર્યંત મહારાજની સેવામાં રહ્યા. શ્રીજી મહારાજ સમકાલીન જે મહાન વિદ્વાન સંતો હતા એ નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ અગ્ર પંક્તિના ગણમાન્ય વિદ્વાન સંત શતાનંદ સ્વામી. અને એમનું રચેલું આ શિક્ષાપત્રી ભાષ્ય એનો આરંભ કરતા પહેલા શ્રીજી મહારાજની પ્રાર્થના કરીએ. સદગુરુ શતાનંદ સ્વામીના ચરણમાં વંદના કરી મહારાજને સ્વામીને બંનેને પ્રાર્થના કરી, હે મહારાજ, હે સ્વામી, અમને એવી સમજણ આપજો, એવી શક્તિ આપજો કે મહારાજની આજ્ઞાને આપ જેવી સમજાવવા કે જેવી દર્શાવવા માંગો છો એવી અમે સમજી શકીએ. શિક્ષાપત્રીનો આરંભ કરીએ. શિક્ષાપત્રીમાં સૌથી પહેલા આ શિક્ષાપત્રી એ 212 શ્લોકની છે.
212 શ્લોક એ શ્રીજી મહારાજે સ્વહસ્તે લખેલા શ્લોક છે. અને સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ વાત છે કે આ 212 શ્લોક પ્રમાણે વર્તે એને જીવનમાં કોઈ દિવસ ક્યારે આદિ વ્યાધિ ઉપાધિ તન મન કે ધન એનું દુઃખ આવે નહીં. કોઈ પણ વર્તે ભગવાનનો ભક્ત એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં આશ્રિત નહીં, કોઈ સાવજાનો માણસ પણ આ 212 શ્લોક પ્રમાણે પોતાનું જીવન જીવવાનો આરંભ કરે એના જીવનમાં કદી દુઃખ આવે નહીં. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા અને ભટ્ટજી ભાગવતની કથા વાંચતા. ભાગવતજીના 9મા સ્કંદમાં અમરીશ રાજાની કથા આવી કે દુર્વાસાને અમરીશ રાજાને ત્યાં આવ્યા સાથે પારણા કરવાનું નક્કી થયું, પણ મુહૂર્ત ચાલી જતું હતું. બ્રાહ્મણોના કહેવાથી અમરીશ રાજાએ પારણું પહેલા તુલસી પત્રને જળી લીધું. એ સમયે દુર્વાસાને થોડી વાર પછી પાછા આવ્યા. અમરીશ રાજાએ માફી માંગી કે ઋષિવર, બ્રાહ્મણોના કહેવાથી મેં એક તુલસી પત્રને પાણી એકાદશીના પારણા તરીકે લીધું છે. દુર્વાસા પણ ક્રોધે ભરાયા અને અમરીશ રાજાને શ્રાપ આપવા જ્યારે તૈયાર થયા એ જ સમયે સુદર્શન ચક્ર આવ્યું અને દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસા બધે દોડ્યા પણ કોઈએ સુદર્શન થકી એમની રક્ષા કરી નહીં. છેવટે દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે પાછા આવ્યા અને સુદર્શન ચક્ર પાછું ગયું. આવી કથા આવી કે ભગવાનના ભક્તની ભગવાન સદા રક્ષા કરે છે. પણ એ સમયે સભામાંથી કોઈ શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ કૃષ્ણ પરમાત્માએ તો પોતાના આશ્રિતો માટે સુદર્શન ચક્ર રમતું મૂક્યું છે કે જે ભક્તને દુઃખ આવે સુદર્શન વગર બોલાવે પહોંચી જાય છે. મહારાજ, હું તમે કે સુદર્શન ચક્ર રાખો છો કે તમારા ભક્તને દુઃખ આવે તે ચક્ર તમારા ભક્તની રક્ષા કરે? ત્યારે મહારાજ હસતા કહ્યું, હા, અમે પણ એક સુદર્શન ચક્ર રાખ્યું છે અને એ સુદર્શન ચક્રને 212 આરા કહેતા હતા. એ સુદર્શન ચક્ર કહીને મહારાજે શિક્ષાપત્રી તરફ નિર્દેશ કર્યો છે. ક્યાં શિક્ષાપત્રી છે? એ અમારા ભક્ત માટે સુદર્શન ચક્ર રૂપ છે. આ 212 શ્લોકો એ અમારા ભક્તની નિત્ય રક્ષા કરે છે. બહુ નાની છે, 212 જ શ્લોક શ્રીજી મહારાજે આપણને આપ્યા છે. આની પ્રમાણે જો આપણે ભરતીએ તો બસ જીવનમાં બીજું કંઈ કરવા જેવું બાકી રહેતું. પણ ભાઈ, અત્યારે તો માણસ માત્ર ને બધાય ને પેલું છે ને સેલ ને વિશેષણ નો જમાનો છે તો 212 તો વધારે પડે છે. આમાંથી પણ કઈ ઓછા થાય તો સારું, આટલા બધા તો નહીં પડે. તો શ્રીજી મહારાજ અને સંતો આમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. તમે ગણતા જજો, હું તમને ડિસ્કાઉન્ટ બાદ કરાવતો જાઉં છું. એમ થાય 212 તો વધારે પડે, આટલા બધા આપણે ન પાડી શકીએ. શિક્ષાપત્રીનો આરંભ થાય પહેલા શ્લોકથી, પ્રથમ શ્લોકથી 10મા શ્લોક સુધીના 10 શ્લોક એમાં શ્રીજી મહારાજે મંગલાચરણ કર્યું છે અને શિક્ષાપત્રીની પ્રસ્તાવના કરી છે. એટલે એ 10 શ્લોકમાં આપણે માત્ર જાણવાનું છે, પાળવાનું કંઈ નથી. 10 પાઠ કરો કેટલા વધ્યા? 202. ગણિત તમે ગણજો. 10 બાદ પછી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે 11મા શ્લોકથી તો 121મા શ્લોક સુધી સાધારણ ધર્મ બતાવ્યા છે. 11 થી 121 કહેતા 111 શ્લોક એ સાધારણ ધર્મના છે. ત્યાગી, ગૃહી, બાય, ભાઈ, આચાર્ય, ગાદીવાળા, આશ્રિત માત્ર આ 111 શ્લોકનું પાલન કરવાનું છે. 111 શ્લોક એ પાળવાના આવ્યા. એમાં પણ કેટલાક પાછા છે કે ગ્રહણના છે. 111 તો હજી વિશેષ, ગ્રહણના કાઢી નાખો. પછી પાછા 101 શ્લોકથી તો અમારા 8 શસ્ત્રાસ્ત્રને માન્ય છે. જીવનું સ્વરૂપ આ છે, ઈશ્વરનું સ્વરૂપ આ છે, માયા છે, બ્રહ્મા છે, પરબ્રહ્મા છે, એ મહારાજની સ્વરૂપો સમજાય. છતાં પણ ભેગા ગણો તો 111 શ્લોક બધા માટે છે. 122મા શ્લોકમાં મહારાજે કહ્યું, તમે આ બધાના સાધારણ ધર્મ થયા, હવે અમે વિશેષ ધર્મ કહીએ છીએ એટલે બાદ કરવામાં આવ્યો. એટલે 11 શ્લોક પાછા પહેલા 10 બાદ થયા, 11મો 2 બાદ થયો. હવે ત્યાંથી આરંભી 123 થી 132 શ્લોક કહેતા
શ્રીજી મહારાજે એ 10 શ્લોકમાં આચાર્યના ધર્મ બતાવ્યા છે કે તમારે કોઈ પાળવા છે અમારે કોઈ બીજા 10 એ વાત કરો કેટલા વાત થયા 21 એ પૂરા થાય પછી 133 ને 134 માં શ્લોકમાં આચાર્ય ધર્મપત્ની કહેતા પૂજ્ય ગાદીવાળા પાસના નિયમો છે એમ જ આપણે કોઈને કે લાગે વળગે બીજા બે વાત કરો કેટલા વાત થયા 23 135 થી તો 154 નો શ્લોક આ જે 20 શ્લોક છે એમાં શ્રીજી મહારાજે ગૃહસ્થાશ્રમીના ધર્મ કર્યા છે તે તાય તમારે પાળવાના થશે અમારે કોઈને એટલું અમને કન્સેશન છે એટલા શ્લોકે 20 શ્લોકમાં અમારે કંઈ લેવા દેવા જ નથી 155 આ બે શ્લોક શ્રીજી મહારાજે ધનાઢ્ય ગ્રહસ્થના કર્યા છે એટલે તમે બધા અમેરિકા બધા ધનાઢ્ય છે તો તમારે તે પાળવાના આવે અહીં પ્રમાણે ગરીબ છો પણ ઇન્ડિયા પ્રમાણે તમે બધા લાખોપતિ છો એ બે શ્લોક ધનાઢ્ય ગ્રહસ્થના કહેતા 22 શ્લોક એ ગ્રહસ્થના વિશેષ ધર્મ છે 111 પ્રથમ પાળવાના થયા 22 આ એટલે 133 શ્લોક ગ્રહસ્થને પાળવાના આવ્યા પછી શ્રીજી મહારાજે થોડાક બહેનોના નિયમો કહ્યા છે પછીના બે શ્લોકમાં ધનાઢ્ય ગ્રસ્ત પછીના બે શ્લોક શ્રીજી મહારાજે રાજાના કીધા છે જેમાં આપણે કોઈ કંઈ પાળવાનો નેતા હોય રાજા કહેવાય આમાં કોઈ નેતા તો લગભગ મને ખબર નથી પણ રાજાના ધર્મમાં મોટા ભાગે બહુધા સમાજને બહુ પાળવાનું આવતું નથી તો બે શ્લોક એ વાત કરો 23 એ પહોંચ્યા હતા ને 25 બાજુ થયા પછીના ચાર શ્લોકોમાં શ્રીજી મહારાજે સધવા સ્ત્રીના ધર્મ કહ્યા છે પછીના 10 શ્લોકોમાં વિધવા સ્ત્રીઓના ધર્મ કહ્યા છે એટલે આ બાજુવાળાને લાગે વળગે આ બાજુવાળાને તો એ નહીં એ પાછા પાર એટલે સૌ પોતાની જુદી જુદી ગણતરી હવે કરજો સધવા સ્ત્રીઓને 4 શ્લોકોની આજ્ઞા છે વિધવા સ્ત્રીને બીજા 10 શ્લોકોની આજ્ઞા છે પછીના 2 શ્લોકો સધવા વિધવા બંને બહેનોએ પાળવાના શ્લોકોની આજ્ઞા જેમાં પુરુષ વર્ગને કંઈ પાળવા પણ આવતું નથી પછીના ધર્મ છે 13 શ્લોકોમાં વર્ણીના ધર્મ છે કેતા બ્રહ્મચારીના 9 શ્લોકોમાં સાધુના ધર્મ છે કેતા એમાં તમારે કોઈને પેલા દેવા કે નહીં પછીના 2 શ્લોકમાં સાધુ વર્ણી સર્વેના ભેગા ધર્મ છે અને છેલ્લે 10 શ્લોકો પાછા ઉપસંહારના છે એટલે 10 શ્લોક 25 ને 35 એ વાત કરો એટલે સરવાળે આ બાજુવાળાને 111 અને કદાચ 22 ગ્રહસ્થના ગણો તો 125 લો 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 આ 50% ઉપર ડિસ્કાઉન્ટ છે આપણા ભાગમાં તો એકલા જ છે 212 મહારાજે રાખ્યા પણ ખાટલે મોટી ખોટી એ છે કે આપણે પાછું પાળવું હોય તો ડિસ્કાઉન્ટ કાપે પછી ઉનાળાનો સમય હોય ને પેલો ભાઈ એ કદાચ કીધી હતી કે એસટી સ્ટેશન ગયો અને પૂછ્યું કે મારે જુનાગઢ જવું છે પેલો કે 3 કલાક પછી બસ આવશે બપોરના 12 વાગેલા કરવું શું 3 કલાક તરકા ઉનાળાની ગરમી ઇન્ડિયાની તમે જોઈ છે 48°C હોય એટલો બાજુમાં મોટી સાડીની દુકાન હતી જતો રહ્યો દુકાનો તમને સાડી બતાવો મારા પત્ની મારી ભેટ આપવાની છે દુકાનવાળે જાત જાતની કાઢી પેલો કા નથી ગયું ત્યાં નથી ગયું ત્યાં નથી ગયું 2.5 કલાક થયા પછી દુકાનવાળો પણ કંટાળ્યો અને પછી પૂછ્યું શેઠ તમારે કેટલી કિંમતની જોઈએ છે કેવા રંગની જોઈએ છે અને કેવી પ્રિન્ટ જોઈએ છે મને કહો એ પ્રમાણે તમને બતાવો એટલે કે ભાઈ મારે તો હાડી લેવી જ નથી તો કે 2.5 કલાકમાં શું કામ મહેનત કરાવી તો કે બસને હજી 3 કલાકની વાર હતી ત્યાં ગરમી બહુ હતી થયું તારી દુકાનમાં એસી લગાવેલું છે ઠંડી હવા એમ આપણે પણ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવનમાં કેટલું જીવવું છે એ પહેલા નક્કી કરીએ સૌથી પહેલે નક્કી કરીએ મારે મહારાજના આજ્ઞા પ્રમાણે શિક્ષાપત્રીની મર્યાદા પ્રમાણે રહેવું છે ખરું એ હા હોય તો પછી આ બધી વાત આગળ સફળ છે નક્કી જ ન હોય આપણે નક્કી જ કર્યું હોય કે મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે કંઈ કરવું જ નથી આપણે જે મનનું માનેલું છે એ જ ને સાચું માન્યું છે એમાં મારે કંઈ ફેરફાર કરવો જ નથી આવું જ નક્કી કર્યું હોય તો પછી આ બધું બેસવું કે કેમ એ પહેલું છે શિક્ષાપત્રીની કથા સાંભળી
આપણા જીવનમાં જે કંઈ નાની મોટી ખામીઓ હોય એ આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ તો આ કથાની સાર્થકતા શતાનંદ સ્વામીને રચેલી સાર્થક થાય, આપણી સાંભળેલી સાર્થક થાય. બહુ નાની એવી આ શિક્ષા પત્રી નાનામાં પણ હવે નાની થઈ છે એનો આરંભ શ્રીજી મહારાજ પહેલા જ શ્લોકમાં મંગલાચરણથી કરે છે. મંગલાચરણ શા માટે? તો હિન્દુ સનાતન ધર્મની એવી પરંપરા છે કે કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ભગવાનને યાદ કરવા એનું નામ મંગલાચરણ. ત્યારે પ્રશ્ન એ જ આવે કે ભાઈ આપણે ભગવાનને યાદ કરીને મંગલાચરણ કરીએ તો બરોબર છે કે ભાઈ ભગવાન આગળ રહે તો આપણને પાછળ કોઈ વિઘ્ન ન આવે, પણ ભગવાને શું કામ મંગલાચરણ કર્યું? એ તો આખી દુનિયાના દુઃખોને દૂર કરનાર છે. એને ક્યાં દુખાવાનું છે? એના કાર્યમાં બીજો કોણ વિઘ્ન કરનારો છે? આખી દુનિયાના વિઘ્નનો દૂર કરનારો એ છે. તો એમણે શું કામ મંગલાચરણ કર્યું? શતાનંદ સ્વામી અર્થ દીપિકામાં બતાવે છે કે અનુપદેશાય લોકોને આ વસ્તુ શીખવવા માટે પરમાત્માએ એક જ શ્લોકમાં નારું મંગલાચરણ કર્યું છે. પરમાત્માને મંગલાચરણ કરવાની જરૂર નથી. વાણી મંગલ રૂપિણી ચર્ચિતમ યશ્યાસ્તિરે મંગલમ નેત્રે મંગલ દેચે દોરગિલશિતમ ઋણામ પરા મંગલમ વક્ત્રમ મંગલ ઉચ્ચપાદ ચરિતમ યશ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. જેની વાણી મંગળ છે, જેનું દર્શન મંગળ છે, જેનો સ્પર્શ મંગળ છે, એની એક એક ક્રિયા મંગળ છે, એવા ભગવાનને મંગલાચરણ કરવાની જરૂર નથી. પણ લોકોને શીખવવા માટે પરમાત્માએ સૌપ્રથમ મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ પણ શ્રીજી મહારાજે ધ્યાનરૂપ કર્યું છે. ધ્યાનરૂપ મંગલાચરણ લખતા શ્રીજી મહારાજ એમ લખે છે, વામિ યશ્ય સ્થિતા રાધા અને જેના ડાબા પડખાની વિશે રાધિકાની છે, વૃક્ષસ્થળને કહેતા હૃદયને વિશે લક્ષ્મી બિરાજમાની છે, વૃંદાવનમાં વિહારણા કરનારા છે, એવા શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે. હવે ભક્તજનો આપણે એમ વિચાર કરીએ કે અવતારનો અવતારી ભગવાન શ્રી હરિ છે કે જેમનામાંથી અનેક અવતારો થયા છે, રામકૃષ્ણાદિ અનેક અવતારો જે પ્રભુના થયા છે, એ પરમાત્મા આ પોતાના અવતારી અવતારનું ધ્યાન કરે ખરા? એમાં જ અવતારો છે. બ્રહ્માંડ બ્રહ્માંડને વિશે અનેક વખત રામકૃષ્ણાદિક પરમાત્માના અવતારો એ પ્રભુ થકી થયા છે. એ પરમાત્મા પોતે એ દેવતાઓ જેનું ધ્યાન કરે છે. આપણે દરરોજ ગાઈએ છીએ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, ધામનો ધામી ક્યારે નહોતા પધાર્યા, પછી ઈશ્વર કોટી સ્તુતિ કરીને આવે. તો કરોડો દેવતાઓ એનું ધ્યાન સ્તુતિ અને ભજન કરે છે, એ ભગવાન આપણા ધ્યાનની વાત કરે છે. ત્યારે શતાનંદ સ્વામી આ શ્લોકનું બહુ સુંદર અર્થ સમજાવ્યો છે. વામી યશ્ય સ્થિતા રાધા, જેમના ડાબા પડખાને વિશે રાધિકાજી રહે. જો રાધિકાય સહિત એવા ભગવાન શ્રી કૃષ્ણ કહીએ તો એ રાધા એ કોઈ વૃષભાનુ નંદની કે વૃંદાવનની કોઈ ગોવાલણનું રૂપ નથી. શતાનંદ સ્વામી કહે છે રાધા એટલે કોણ? તો રાધા એ કોઈ ગોપી કે સ્ત્રીનું નામ નથી. રાધા ને તો 5000 વર્ષ પહેલા થયા, પણ રાધા શબ્દ તો વર્ષો જૂનો છે. એ રાધા એટલે કોણ? તો કે રાધનોતી સાધનોતી ભક્ત કાર્યાણી ચિતિ રાધા, જે માર્ગ વડે કરી અને ભક્તની સાધના ભગવાન સુધી પહોંચે એવો જે માર્ગ એનું નામ રાધા માર્ગ. ભક્તિ છે રાધાનું સ્વરૂપ છે. રાધા કોઈ પ્રાકૃત કન્યા કે કોઈ પ્રાકૃત સ્ત્રીનું નામ નથી. રાધા એ ભાવનું નામ છે. અને આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણ કરતા રાધાનું ભજન ત્યાં વધુ થાય છે.
રાધાએ કોઈ સ્ત્રી તરીકે કે પરમાત્માના પટરાણી તરીકે કે પરમાત્માની પત્ની તરીકે નહીં, પણ પરમાત્માને પામવા માટે જે સાધના રૂપ માર્ગ છે એનું નામ રાધા છે. રાધા શબ્દના અનેક અર્થો છે. શુભાનંદ સ્વામી વિચાર્યું કે રીતા જગ્યાનું સ્મરણ કરવાથી જન્માંતરના પાપ નાશ પામી જાય એનું નામ રાધા છે. જે સાધના વડે કરી પરમાત્માની પ્રાપ્તિ થાય એ સાધનાનું નામ રાધા છે. તો મહારાજે લખ્યું કે વામી યશ્ય સ્થિતા જેના ડાબા પડખે રાધિકા જી રહ્યા છે. રહેવાના સ્થિતાના બે અર્થ શાસ્ત્રકારો બતાવે છે. એક સ્થિતા કહેતા આપણે જે મૂર્તિમાં જોઈએ છે રાધિકાજી પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે. જો એવો અર્થ કરીએ કે રાધિકાજી પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે તો પછી વૃંદાવનના જ રાધા કૃષ્ણ દેવ પ્રત્યક્ષ સાબિત થાય. પણ તરત બીજો પાદ બહુ સુંદર છે, વામે યશ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી, જેના હૃદય કમળની વિશે લક્ષ્મીજી રહ્યા છે. સ્થિતા શબ્દનો અર્થ ભાષ્યકાર સદગુરુ શતાનંદ સ્વામી એવો કરે છે, સ્થિતા એટલે શું? તો સ્થિતા એટલે બાજુમાં પ્રત્યક્ષ ઉભા છે એને ભગવાન, જો બાજુ નારાયણ છે એનું હું ધ્યાન રૂપ વંદન કરું છું. એક અર્થમાં પરમાત્માએ સ્વસ્વરૂપની જ વંદના આ શ્લોક દ્વારા કરી છે. આ શિક્ષાપત્રીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પરમાત્માએ શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે.